બાબરા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની જમીનની માપણીમાં ધાંધલી. ગુજરાત સરકાર દ્વારા આંધ્રપ્રદેશની એક પ્રાઇવેટ કંપનીને સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાનું કંપનીને ચૂકવણું પણ કરવામાં આવ્યું છે. પરંતુ બાબરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા આ જમીન માપણીના કામમાં ધાંધલી થવાની ફરિયાદ ઉઠવા પામી છે, જેમાં ખેડૂતોની હૈયાત જમીન કરતા નકશામાં ઓછી જમીન દેખાડવામાં આવી છે. આ જમીનનો બધો વસાહતકી થઈ છે, બધાને કોઈને થોડી આવી છે, કોઈને વધી ગઈ છે. ભાઈ ભાઈઓમાં તકરાર ઊભા થયા, યા બેંકોમાં જતા પાછું તકલીફો થાય છે, ધિરાણ આપે એમાં તકલીફો થાય છે. એટલે એનો કંઈક નિર્ણય સરકાર લાવે તો સારું એમ. રમેશભાઈ સગનભાઈ મારું નામ છે, અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું ઉટવડ ગામ, અને અત્યારે હું આ ગામનો સરપંચ છું ઉટવડના. અને અત્યારે વારંવાર જમીનનો ઘટનો મુદ્દા બહુ અત્યારે આવ્યા છે, કારણ કે માપણી થઈ સેટેલાઇટની પણ કાંઈ કોઈ નકશા બરાબર છે નહીં. ભાઈ ભાઈમાં આજુબાજુમાં ઘટ્યું જમ્યું, કોઈ 2 વીઘા કોઈ 3 વીઘા ઘટી. બેંકમાં જતા તો પૂરી લોનો નથી મળતી જમીન ઘટવાના હિસાબે. તો બાબરા જાય તો એમ કે અમરેલી અરજી દો, અમરેલી જાય તો એનો કોઈ નિકાલ થતો નથી. તો આનું કાંઈ રસ્તો એક સરકાર નિર્ણય લે કે ભાઈ સરકાર આ ખેડૂતને હેરાનગતિ બંધ થાય. એક ખેડૂતની જમીન બીજા ખેડૂતની જમીન સાથે દર્શાવવામાં આવી છે, આથી ખેડૂતોને બેંક લોન તેમજ અન્ય સરકારી કામકાજોમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે બાબતે આ વિસ્તારના ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ અગ્રણી બાબરા આજરોજ આપશ્રીને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે આજે ગુજરાતનો જે ખેડૂત છે એ એવડી મોટી પીડામાંથી પસાર થઈ રહ્યો છે કે એમની જમીનો ગાયબ થઈ ગઈ છે. અગાઉ તો જમીન માફિયાઓ અથવા તો ઉદ્યોગપતિઓ જમીન લઈ જતા હતા, પણ સરકારશ્રીની જે ગંભીર અને બેદરકારી છે, એમની જે એજન્સીને જે કામ આપેલું હતું રીસર્વેનું, જમીનની પુનઃ માપણી, જે માપણી સદંતર કાગળ ઉપર થયેલી છે, એના માટે જે ગ્રામસભા બોલાવી પ્રમોલ્ગેશન કરવું, ગામના લોકોને સાથે લઈને જે કામગીરી કરવી જોઈએ એ કામગીરી થઈ નથી, અને એના લીધે આ જે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બાબરા તાલુકાના અંદાજિત 500 ખેડૂતો એમની જમીન કા વધઘટ થઈ છે અથવા તો 7-12માંથી એમની જમીન ગાયબ થઈ ગઈ છે. ઉપવડ ગામે આ જે પ્રશ્ન છે તે ખેડૂતને જે કાંઈ જમીન માપણીનો પ્રશ્ન ઊભો થયો છે, ટોટલ ગામનો પ્રશ્ન આવેલો છે. એની અંદર કોઈના સર્વે નંબરનો ફાટફેર પણ થઈ ગયેલો છે, કોઈના માર્ગમાં તકલીફ ઊભી થઈ છે, કોઈને ભાડીમાં તકલીફ ઊભી થઈ છે. ઘણા પ્રશ્ન અમારી પાસે હતા, અમે પણ આગળ રજૂઆત કરેલી છે, છતાં કોઈ રજૂઆત હજી આગળ એની ગઈ નથી. એટલે અમને એનો ઉગ્ર આંદોલન કરવાની અમે પણ તૈયારીમાં છીએ. એટલે ખેડૂત સાથે રહે અને આ પ્રશ્ન ઉકેલવાનો ખાસ અમારી નમ્ર વિનંતી છે. રિપોર્ટર ગોરધન દાફડા, લોકફરિયાદ ન્યૂઝ, બાબરા.